લો બોલો હવે વકીલ પણ પીએસઆઈની નોકરીની લાલચમાં 2 લાખ ભરી બેઠા. અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામના વકીલ પીએસઆઈ બનવાની લાલચે સાબરકાંઠાના વ્યક્તિને 20 લાખ રૂપિયાનું સીધું સેટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને બાના પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં પીએસઆઈને લિસ્ટમાં નામ ના આવતા વકીલ છેતરાયા હોવાનું જાણ થતાં અમીરગઢ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની સાબરકાંઠાથી ઝડપી પાડ્યો હતો. માતા પિતા અને પોતાના બાળકોને ભણી ગણીને અધિકારી બનાવવાનું સપનું રાખતા દિનરાત મહેનત કરતા હોય છે અને વિદ્યાર્થી પણ માતા પિતાના સપનું સાકાર કરવા માટે રાત દિવસ એક કરી પરીક્ષાઓ આપતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે પૈસાના જોરે સીધું સેટિંગ કરી અને અધિકારી બનવું છે. બનાસકાંઠા જિલ્લા અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં રહેતા અને વકીલની ડિગ્રી ધરાવતા અરવિંદ ઠાકોર નામના વ્યક્તિ 2021માં પડેલી પીએસઆઈની ભરતીમાં વકીલ અરવિંદભાઈએ ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેમાં પ્રેક્ટિકલની પરીક્ષા સાબરકાંઠા ખાતે આવી હતી અને સાબરકાંઠાના એક વ્યક્તિ બળવંતસિંહ ઠાકોરના સાથે વકીલ અરવિંદ ઠાકોર સાથે મુલાકાત થઈ હતી. બળવંતસિંહ ઠાકોરે વકીલને કહ્યું કે મારું રાજકારણમાં મજબૂત સેટિંગ છે, લેખિત પરીક્ષા પાસ કરવી હોય તો અમને કહેજો. જેથી વકીલ અરવિંદ ઠાકોર 24/12/2021ના હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા આપવા માટે ગયેલ અને પાસ થતાં જ આરોપી બળવંતસિંહ વકીલે ફોન કરીને કહ્યું કે લેખિત પરીક્ષા પાસ કરવી હોય તો 25 લાખ થશે, લેખિત પરીક્ષા પાસ કરવા મારી જોડી સેટિંગ છે. રૂબરૂ મરવાનું કહેતા વકીલ રૂબરૂ મરવા હિંમતનગર જતા આરોપી બળવંતસિંહ ઠાકોર અને અન્ય એક વ્યક્તિ અમારું સેટિંગ છે અને પાસ કરવાની બાહેંધરી આપતા વકીલ અરવિંદભાઈ વિશ્વાસમાં આવી ગયા હતા અને પીએસઆઈની પરીક્ષા પાસ કરવા 20 લાખ આપવા નક્કી કરવામાં આવ્યું હતું અને 2 લાખ રૂપિયા પહેલા અને બાકીના પાસ થઈ ગયા બાદ આપવાના હતા, જે બાદ 5/3/2022ના 25,000 રૂપિયા આરોપી બળવંતસિંહના ખાતામાં ગૂગલ પે દ્વારા આપવામાં આવ્યા હતા, જે બાદ બીજા બધા પૈસા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આરોપી બળવંતસિંહને રૂબરૂ રોકડ આપવા જતા આરોપીએ પીએસઆઈએ લેખિત પરીક્ષા પાસ કરવાનો વિશ્વાસ આપેલ અને જો લેખિત પરીક્ષા પાસ નહીં થાય તો 2 લાખ પાસા આપીશ. પરંતુ આજ પીએસઆઈનું રિઝલ્ટ આવતા વકીલ અરવિંદભાઈનું લિસ્ટમાં નામ ન જોવા મળતા વકીલ છેતરાવા હોવાનું જોવા મળતા આરોપી પાસે પૈસા માગતા આરોપી થોડા દિવસમાં આપી દેશું એમ કહેતા કરતા આજ સુધી પૈસા ન આપતા વકીલે છેવટે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરાવી હતી. અમીરગઢ પોલીસ ફરિયાદ નોંધી આરોપીની ગણતરીના કલાકમાં અટકાયત કરવામાં આવી હતી. આરોપીને ને કોર્ટમાં રજૂ કરતા અમીરગઢ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે આરોપી આગળ પણ કોઈ અન્ય વિદ્યાર્થીઓને પણ છેતરાયા છે કે કેમ તે તપાસ હાથ ધરી હતી. અશોક રણાવાસિયા, ZSTV અમીરગઢ.